બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના મુદ્દે ખેડૂતો સાથે અનેક મૂંઝવણો ઊભી થઈ છે। આ મૂંઝવણનું ગૂંચડું ઉકેલવાની જગ્યાએ વધુ ને વધુ ગૂંચડાઈ જયું હોય। સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બારડોલીના ખેડૂતોની જમીન સંપાદન અંતર્ગત જે નુકસાન પહોંચ્યું હતું, અધિકારીએ ઉભા પાકને નુકસાન કરાતા ખેડૂતોનો રોષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। આ સમગ્ર મુદ્દે હવે ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું છે। બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદનનો મુદ્દો જાણે હવે જાણે તલ્લે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે। ગત રોજ જમીનની માપણી કરવા ગયેલ અધિકારીઓએ બુલડોઝર વડે ઉભા પાકને નુકસાન કરી દીધા। ખેડૂતોને ફટકો પડી ગયો હતો, જેને પગલે રોષે ભરાયેલ ખેડૂતોએ આ નુકસાન અંગેની રજૂઆત કરવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। ખેડૂતોએ પાઠવેલા આવેદનમાં બીજા અનેક મુદ્દાઓ અને મૂંઝવણો પણ વ્યક્ત કરી હતી અને તેની ઉપર યોગ્ય નિરાકરણ લાવવા માટે કહ્યું હતું। અહીં સીધો સીધો પ્રશ્ન જાય છે રેલવે અધિકારીને, ડીએફસીસીના અધિકારી શ્રીધર તથા આશીષ બસેરા અને અન્ય ટીમોને, અને બીજો સવાલ જાય છે અહીંના લેન્ડ એક્વિઝિશન કરપ્ટ ઓફિસર, હું સીધો સીધો આરોપ કરું છું એમને, જ્યારે એક જ અધિકારી બે મૂલ્યાંક જમીન, સેમ ગામની જમીનનું બે મૂલ્યાંકન વળતર કરે તો તે કેટલા હદે વ્યાજબી છે, એ ખેડૂતનું દુઃખ છે। અહીંયા સીધે સીધો અહીંયા સરકારને ખેડૂતોનો તાલમેલ ડિસ્ટર્બ અધિકારીઓએ કર્યો છે, જેનો સીધો સીધો ગેરલાભ આજે ગઈકાલે ઉઠાવવામાં આવ્યો। માનવતાનું ઉત્કૃષ્ટ દહનનું ઉદાહરણનો મોટો ઉદાહરણ પાડવામાં આવ્યું। બુલડોઝર લાવી, બહારના તત્વોને લાવી, રેલવે અધિકારીઓ આવ્યા અને ઉભો પાક જે 10 જ દિવસમાં ચલથાણ સુગરનું ક્રશિંગ હતું અને તેને ક્રશ કરી દેવામાં આવ્યું। ખેડૂતોની આજીજી સાંભળવામાં નહીં આવી। સુપ્રીમ કોર્ટે જ્યારે 20G હેઠળનો હુકમ કર્યો હતો, 20G હેઠળનો એવોર્ડ ડિક્લેર કરવાનો હતો, ત્યારે આ જમીન સંપાદન અધિકારી અહીંના મૈત્રા સાહેબે એ મૂલ્યાંકનને યોગ્ય વળતર નથી આપ્યું। રિલાયન્સના મૂલ્યાંકન અધિકારીઓ જ્યારે 15,000 પ્રમાણે કુસ્માનાને ચૂકવવામાં રકમ આવ્યું છે, તો પણ આ અધિકારીએ આ વેલ્યુને ડીએફસીસીમાં 2500 મૂકવામાં આવ્યું। એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે અમે હજુ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીએ છીએ, માન્ય અમને ફક્ત 7 થી 10 દિવસનો મોહતલ આપો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો, પણ તેઓ તાબે ન થયા અને આ બધું નુકસાન કર્યું। આ જ ગામમાં કુસમારા ચરણ ટ્રસ્ટની મોટામાં મોટી જગ્યા છે, તેમાં પણ હાઈકોર્ટથી ચુકાદો થયો છે, 5 જણની કમિટી નિમણૂક કરવામાં આવી છે, તો પણ તેનું એક્વિઝિશન, તેનો એવોર્ડ અમને અપાતો નથી અને તે ટ્રેઝરમાં મૂકવામાં આવ્યું। બુલેટ ટ્રેન સંપાદનનો જે એવોર્ડ છે તે પણ 5 જણની કમિટીએ નહીં આપવામાં આવ્યો અને અમારે અમારે સમજવું શું, જ્યાં એવોર્ડ લેવા માંગીએ છીએ ત્યાં આપતા નથી, અને જ્યાં અહીંયા વાંધો છે ત્યાં અધિકારી આ કરે, સીધો સીધો પ્રશ્ન અહીંયા લેન્ડ એક્વિઝિશન ઓફિસર મૈત્રા સાહેબને સીધો છે। સુરત જિલ્લા કલેક્ટર અને પાઠવેલા આવેદનમાં તેમણે જમીનના મૂલ્યાંકનના મુદ્દાઓ ટાંકીને કહ્યું હતું કે સરકારે ખેડૂતો સાથે તાલમેલ મિલાવવાની જગ્યાએ તેમના અધિકારોનું ખંડન કર્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જમીન માપણી કરતી વેળાએ અધિકારીઓએ ચલથાણ સુગર ફેક્ટરીવાળી જમીનનું પણ ધ્વસ્ત કરી નાખતી હોય તેવું લાગી રહ્યું છે અને સરકાર જાણે ખેડૂતોને વારે નહીં પણ ખાનગી કંપનીઓને તાબે થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત। કેવી લાચારી કહેવાય, લોહી પાણી એક કરીને તૈયાર કરેલો પાક નજર સામે બરબાદ કરાય, ખેડૂતોની છાતી પર જાણે જેસીબી ફેરવી દેવાય, શરીરમાંથી રૂવાડા ખેંચે તેમ તેમ ઉભા પાકને ઉખેડી દેવાય, ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડ્સ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે। જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે। જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ ડીએફટીસી કંપનીએ કામગીરી શરૂ કરી છે। આજથી ખેતરોમાં બુલડોઝર ચલાવીને કામ કરવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું હતું કે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે બજાર ભાવ 15,700ની જગ્યાએ માત્ર 2200 થી 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। સાથે જ અમે વિનંતી કરી કે હાલ શેરડીનો ઊભો પાક તૈયાર છે, 15 દિવસમાં સુગર ફેક્ટરી શરૂ થાય પછી અમે શેરડી લઈ લઈએ, પછી કામગીરી શરૂ કરો, પરંતુ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। કંપની તરફથી કહેવાયું કે અમે ખૂબ લડત ચલાવીને કબજો મેળવ્યો છે, હવે અમારી જમીન છે, અમે તેના પર કામ કરી શકીએ છીએ,
જોકે રડતી આંખે ઉભા પાક પર બુલડોઝર ફરતા ખેડૂતોએ કહ્યું, થોડી તો માણસાઈ બતાવો। અનંતકુમાર પટેલે જણાવ્યું હતું કે ડીએફસીસી પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધના સુધીમાં 70-80 એકર જગ્યા ખેડૂતોની જગ્યા રિઝર્વેશન માટે મૂકી છે। ગુડ્સ કોરિડોર માટે 100 જેટલા ખેડૂતો 3.5 વર્ષ હાઈકોર્ટમાં મેટર ચાલી હતી। બજાર ભાવ પ્રમાણે વળતર માટે બાદમાં અમારી અરજી રદ થતા અમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા। ત્યાં આશરે 2 વર્ષ કેસ ચાલ્યો હતો। હાલ નવા બજાર ભાવ પ્રમાણે ચૂકવણીનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। 15,700ની જગ્યાએ અમને 2,200-2,500 જેટલો રેલવે દ્વારા એવોર્ડ એટલે કે કિંમત ચૂકવવામાં આવી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને વધુ રૂપિયા ચૂકવાયા છે અને અમારી સાથે અન્યાય થયો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।